નમસ્કાર, જ્ઞાન ગંગામાં તમારું સ્વાગત છે. ભોજન આપણે શરીરને ચલાવવા માટે બહુ મહત્વ રાખે છે. વગર ભોજનના આપણે એક દિવસ પણ કાઢવું મુશ્કેલ થઈ જાય છે. પણ જ્યારે આ ભોજન આપણે ભૂખથી વધુ ખાઈ લે છે અથવા બહુ ગરિષ્ઠ સ્પાઇસી ફૂડ ખાઈ લે છે અથવા સમય બે સમય ભોજન કરીએ છીએ તો આપણું ડાયજેસ્ટિવ સિસ્ટમ ગડબડ થઈ જાય છે. અને યદી તમારું ડાયજેસ્ટિવ સિસ્ટમ ગડબડ થયું તો તમને ગેસ, એસિડિટી, બ્લોટિંગની પ્રોબ્લેમ થઈ જાય છે. અને આ સમયે આધુનિકતાની દોડમાં આપણે ટેસ્ટ પાછળ એટલું વધુ ભાગવા લાગ્યા છે કે આપણું ડાયજેસ્ટિવ સિસ્ટમ બહુ વીક થઈ ગયું છે. હર ચોથો વ્યક્તિ ગેસ, એસિડિટીની પ્રોબ્લેમથી પરેશાન છે. હું કલ્પના રાઠોડ, એક્યુપ્રેશર એક્યુપંચર થેરપિસ્ટ, ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન. આજ આપણે વાત કરશું કે આ જે ગેસ એસિડિટીનું કારણ શું છે અને એનું નિવારણ પણ શું છે. તો સૌથી પહેલાં આપણે કારણ જાણી લઈએ. કારણ કે અમુક લોકો એવા હોય છે જે કે સાદું ફૂડ ખાય છે, સાદું ભોજન કરીએ છીએ તો પણ એ લોકોને ગેસ એસિડિટી થાય છે. તો એનું શું કારણ છે? એનું મુખ્ય કારણ જે આપણે ભોજન કરીએ છીએ એને ઠીકથી ચાવતા નથી. યદી તમે ખૂબ ચાવી ચાવીને ખાશો તો તમારી ગેસ એસિડિટીની જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ દૂર થઈ જશે. એનાથી તમારું ડાયજેસ્ટિવ સિસ્ટમ ઇમ્પ્રૂવ થશે. કારણ કે ભોજનની સાથે સાથે સલાઈવા એટલે લાર પણ અંદર જશે અને એ આપણા ભોજનને હજમ કરવા માટે બહુ જ મહત્વપૂર્ણ રોલ રાખે છે. અને બીજું, આપણે જે પાણી પીએ છીએ, પાણી આપણે ગ્લાસથી અથવા બોટલથી ઉપરથી પીએ છીએ, એમાં જ્યારે આપણું મોઢું ખુલે છે તો પાણીના સાથે સાથે ગેસ પણ પેટમાં જાય છે. તો એ પણ એક કારણ છે. અને સાથે સાથે કે આપણે જ્યારે ભૂખથી વધુ ભોજન ખાઈએ છીએ અથવા સ્પાઇસી ફૂડ વધુ ખાય છે તો પણ આપણે ગેસ એસિડિટીની પ્રોબ્લેમ થાય છે. આ તો કારણ થઈ ગયા. હવે આપણે જાણી લઈએ કે આપણે બહુ વધુ ગેસથી પરેશાન છે તો કેવી રીતના એને પરમાનન્ટલી ઠીક કરી શકીએ. તો આ નાના નાના ઉપાય કરી લેજો. સૌથી પહેલાં કે તમને જ્યારે બહુ વધુ ગેસ થાય તરત તમે અડધું કપ નવસેકું પાણી લઈ લેજો. એ પાણીમાં 1/4 ટી સ્પૂન હિંગ તમે નાખી દેજો અને એની સાથે સાથે 1/4 ટી સ્પૂન એટલે ચોથાઈ ચમચ તમને હિંગનો પાવડર લઈ લેવો છે, ચોથાઈ ચમચ તમને કારું મીઠું લઈ લેવું છે અને બંનેને સરસથી મળાવી અને તમે એને પી લેજો. ઇન્સ્ટન્ટ તમને એમ લાગશે ત્યારે ને ત્યારે કે તમારા પેટમાં જે ગેસ ખૂબ તમને અફવારા જેવું લાગતું હતું ગેસ છૂટી થઈ જશે અને પેટમાં હલકું પણ લાગશે. બીજો એક ઉપાય તમને હજી બતાડી દઉં. એની માટે તમને એક ચમચી જીરું લઈ લેવું છે, જે કે આપણે મસાલાના રૂપમાં યુઝ કરીએ છીએ. એક ચમચી જીરું લઈ લેજો અને એને એક ગ્લાસ પાણીમાં નાખીને બહુ સરસથી બોઇલ કરી લેજો. જ્યારે એ અડધું રહી જાય ત્યારે એમ તમને એને ગાળી લેવું છે અને એ જીરાના પાણીમાં 1/4 એટલે ચોથાઈ ચમચ કારું મીઠું મળાવી 2 ચપટી તમને કારી મરીનો પાવડર નાખી દેવો છે અને એ પાણીને તમે હલકું નવસેકું પાણી પી લેજો. ત્યારે ને ત્યારે તમને એમ લાગશે કે જે પેટમાં તમને ભારું પણ લાગતું હતું, અફવારા જેવું લાગતું હતું, ગેસ છૂટો થઈ જશે અને પેટમાં હલકું પણ આવી જશે. આ તો મેં તમને જ્યારે તમને તરત ગેસ થાય છે અને તરત તમે ઉપાય કરી લેશો ગેસ છૂટું થઈ જશે. પણ તમે યદી ચાહતા હો કે પરમાનન્ટલી આ ગેસ એસિડિટી, બ્લોટિંગની પ્રોબ્લેમ, પેટમાં અફવારાની પ્રોબ્લેમ દૂર થઈ જાય, એની માટે રાત્રે સૂવાના પહેલાં કેસ્ટોર ઓઇલ એટલે જેને એળિયું તેલ યા અરંડીનું તેલ હિન્દીમાં કહે છે, નાભી ઉપર 4-5 ટીપા સરસથી મસાજ કરી અને તમે લગાવી લેજો. એની સાથે સૂવાના પહેલાં એટલે સૂવાના 15-20 મિનિટ પહેલાં તમને 10-12 તમે કિસમિસ લઈ લેજો અને કિસમિસને ખૂબ ચાવી ચાવીને ખાજો. પરમાનન્ટલી તમારી એસિડિટી, ગેસની પ્રોબ્લેમ, પેટ યદી સાફ નથી થતું એ બધી પ્રોબ્લેમ ક્યોર થઈ જશે અને તમારું ડાયજેસ્ટિવ સિસ્ટમ ઇમ્પ્રૂવ થઈ જશે. વધુથી વધુ લોકોને શેર કરો. કારણ કે નાના નાના ઉપાય તમને મોટી મોટી સમસ્યાથી બચાવી શકે છે. સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. ફરી વળીએ નેક્સ્ટ વિડીયોમાં. નમસ્કાર.